અઘરની વહુ બની તો અત્યારે તો હું અઘર સાથે સંબંધ ધરાવું છું. મારી પાસે લાયસન્સ હોય ને ત્યારે તો એક્સિડન્ટ કરીને પણ હું આબાદ બચી શકું છું. માસ્ટરી છે મારી. ખરેખર તમે જીનિયસ છો. તમારી પાસેથી છે ને બહુ બધું શીખવા જેવું છે. સ્કૂલ છો સ્કૂલ? અરે આ તો કંઈ નથી. હવે તું જોતી જા હું આગળ શું કરું છું. મારી શરૂઆત એ શુભ અને રાશિના સંબંધના અંતથી થશે. તમને ડર નથી લાગતો? કઈ વાત? તમને એમ નથી લાગતું કે તમે ઉતાવળ કરી રહ્યા છો? પહેલા તો તું મને કહેતી હતી હું બહુ સ્લો ચાલું છું અને હવે કે છે ઉતાવળ કરું છું. આ મામલો એટલો નાજુક છે ને એટલા માટે. સુવર્ણ આંટીની નજરમાં રાશિ સતી સાવિત્રી છે અને તમે એમની નજરમાં રાશિને સુરપંખા બનાવવા જઈ રહ્યા છો. તો શું આ પોસિબલ છે? ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવે એને તો જીનિયસ કહેવાય. હવે તું જોતી જા સુવર્ણ ભાભીના હૃદયમાં જે રાશિ માટેનો પ્રેમ છે એ પ્રેમને કાઢીને એમના હૃદયમાં રાશિ માટે એવી નફરત પેદા કરીશ ને તો મારું નામ દેવાંશીને. માંગું દસ ને આપે છે દ્વારકાધીશ. બહુ જ મજા આવી ગઈ નહીં? સારું થયું ને તું આવી ગઈ અને બધું જ સરસ થઈ ગયું. હજી બધું જ સારું નથી થયું. હા પહેલા હું પૃથ્વીને મળતો આવું. આ તમને સારું સૂજ્યું. હવે એમ લાગે છે કે તમે ફ્રેશ થઈ ગયા છો. સારું તું પણ મારી સાથે ચાલ. ના 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 તમે બે ભાઈઓ વાતો કરી લો ને મારી શું જરૂર. અને એમ પણ પૃથ્વીભાઈને તમે ખીજાયા હતા હું નહીં. અચ્છા બટ મને તો ફક્ત એટલું જ યાદ છે કે કોઈકે મને એવું કહ્યું હતું કે કોઈ પણ સિચ્યુએશન હશે હું હંમેશા તમારી સાથે જ રહીશ. હા તો હું તો સાથે જ છું ને બસ તમને ફીલ કરતા નથી આવડતું. હવે ઊભા કેમ છો? શું વિચારી રહ્યા છો? કઈ નહીં. જો હું તમારી સાથે જ છું અને ત્યાં જઈને પૃથ્વીભાઈને શું કહેવું કઈ રીતે કહેવું આ બધું વિચારવાની જરૂર નથી. બસ તમારા મનમાં જે આવે ને એ બધું જ એમને કહી દેજો. બધું જ સારું થઈ જશે. અને આ કામ હું ત્યાં હાજર નહીં હોઉં ને તો વધારે સારી રીતે થશે. મારા મનમાં શું ચાલે છે એ તને કઈ રીતે ખબર પડી? અરે હમણાં જ તમે કહ્યું ને કે હું તમારી સાથે જ છું. હું તમારા મનને પણ સાંભળી શકું છું. સારું હવે હું જાઉં. આ શું કામ લીધું? બસ એમ જ મારી ઈચ્છા હતી. બસ આવી જ રીતે તમારી જે પણ ઈચ્છા હોય કે તમારા મનમાં જે પણ વાત હોય ને એ પૃથ્વીભાઈને કહી દેજો. ઓકે અહીંયા તો કંઈક અલગ પ્રકારની જ વાત ચાલે છે. ખબર નહીં આ રાશિને ભરત મિલાપ કરાવવામાં કેમ આટલો બધો રસ છે. હવે મારે આ ભરત મિલાપ થાય એની પહેલાં રાશિ માટે વનવાસની તૈયારી કરી દેવી પડશે. હવે ઊભા શું રહ્યા છો? જાઓ. ભાભી હું તમને ક્યારની શોધું છું? કેમ શું થયું? અને મને એક વાત કહો તમે લોકો બંને બહારથી આવો પછી પણ તમારે આટલી બધી શું વાતો કરવાની બાકી રહી જાય છે? સાચે મને તો ખબર જ નથી પડતી. અરે તો કઈ ખાસ નહોતું. તમે બોલો ને શું વાત હતી? ભાભી મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી હતી. અરે તો જલ્દી બોલો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં? હું ભાઈના જવાની રાહ જોઈ રહી હતી ને એ જાય પછી હું બોલી શકું. પણ અહીંયા નહીં કારણ કે દિવાલોને પણ કાન હોય છે અને આપણા ઘરમાં એવા ઘણા બધા લોકો છે જે આપણી વાતો સાંભળવા માટે કાન ખોલીને રેડી જ છે. સો મારા રૂમમાં જઈએ. આ નિશા બહુ જ જબરી છે. ખબર નહીં એને બધી વાત ક્યાંથી ખબર પડી જાય છે. પણ મારે એ વાતની તો ખબર પાડવી જ પડશે કે એવી તો કઈ વાત હતી જે શુભ સામે ના થઈ શકે. એક વાત તો નક્કી છે
જે માણસ છરી આજે મારે છે ને એની ધારે વર્ષોથી કાઢી રહ્યું હોય છે. બની શકે ને કે એમની ભાવના, એમની લાગણી આ બધું માત્ર દેખાડો હોય. મમ્મી તમે ભોળા છો પણ એ સાચા છે અને એટલે જ હું એમની સાથે છું. સાચા ખોટાનો નિર્ણય કરવો એટલો સહેલો નથી હોતો રાશિ. કોઈ કહે છે કે સૂરજ આથમ્યો, કોઈ કહે છે કે ચાંદો ઉગ્યો. આપણે જાણીએ છીએ કે સૂરજ આથમે એટલે રાત, પણ હકીકતમાં તો એવું હોતું નથી ને. એટલે દેવાંશીએ જે કહ્યું છે એની પાછળ પણ કોઈ કારણ તો હશે છે. આ વાત સાંભળવામાં તો નાની લાગે છે પણ છે બહુ મોટી. કાકીએ આપણી સાથે જે કર્યું ને એનાથી આપણને બહુ મોટું નુકસાન થઈ શકતું હતું. આપણી કંપની બંધ થઈ શકતી હતી, આપણે રસ્તા પર આવી શકતા હતા. જે માણસ એકવાર આવું કરી શકે છે ને એ વારંવાર કરી જ શકે છે અને એટલે જ એ માણસને બીજી વાર તક ન આપવી જોઈએ. અને એટલે જ મમ્મી હું એમના નિર્ણયમાં એમની સાથે છું. કાકી ઓફિસે ન જ આવવા જોઈએ. દેવાંશીની વાત સાચી હતી. રાશિને ઇન્સિક્યોરિટી ફીલ થઈ રહી છે એટલે જ એ દેવાંશીનો વિરોધ કરે છે. અને એટલે જ હું તમને પણ કહું છું મમ્મી, તમારે તમારો નિર્ણય બદલીને એમની સાથે રહેવું જોઈએ. મારો નિર્ણય મક્કમ છે. મને તો યાદ નથી કે મેં મારી અને પિન્ટુ વિશેની આવી કોઈ વાત તને કહી. તમને યાદ નથી પણ તમે કરી છે. અને એમાં પણ મમ્મી જ્યારે ગુસ્સામાં આવે છે ત્યારે એને મનાવવા માટે તમે આઈસ્ક્રીમ લાવો છો ને, બસ એના પરથી મને એવું લાગ્યું કે તમે અત્યારે પણ આઈસ્ક્રીમ જ લાવ્યા છો. હા એ વાત તો છે. મારી અને મોમ અમારી વચ્ચે થોડી પણ બોલાચાલી થાય ને તો એકબીજાને મનાવવા માટે અમે આઈસ્ક્રીમ લઈને પહોંચી જઈએ છીએ. એનાથી શું થાય કે સામેવાળાનો ગુસ્સો પણ ઠંડો થઈ જાય અને મોં પણ મીઠું થઈ જાય. એકદમ સાચી વાત છે. એકચ્યુઅલી આઈસ્ક્રીમ વાળી પ્રથા મારા ડેડે શરૂ કરી હતી. એમણે જ અમને શીખવાડ્યું હતું કે જ્યારે કોઈ ગુસ્સે હોય ને તો એના માટે આઈસ્ક્રીમ લઈ જાઓ. એનાથી શું થાય કે સામેવાળાનો ગુસ્સો એકદમ પીગળી જાય. હવે ડેડ તો રહ્યા નથી બટ એમની શિખામણ હજુ પણ અકબંધ છે. એનું કહેવાય છે ને પ્રજુ કે માણસ જાય છે પણ એનું મન રહી જાય છે. અને એટલે જ ડેડના બતાવેલા વિચાર પ્રમાણે અમે આજે પણ ચાલીએ છીએ. ચાલ આપણે ફટાફટ આઈસ્ક્રીમ ખાઈ લઈએ. પણ હું તો તમારાથી રિસાય જ ક્યાં છું. મને ખબર છે કે તને બહુ જ ખોટું લાગ્યું છે ને તું બોલી નથી શકતો. આઈ એમ સોરી ભાઈ. જો તમે આ રીતે માફી માગશો ને તો મારે આઈસ્ક્રીમ ખાવો જ નથી. તમે માફી માગશો અને હું એ વાતથી રિસાઈ જઈશ અને પછી તમે આઈસ્ક્રીમથી પણ મને નહીં મનાવી શકો. નો 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 નો, મારે તારી માફી તો માંગવી જ જોઈએ કેમ કે મેં જે કર્યું છે ખોટું કર્યું છે. હું દેવાંશી ઉપર ગુસ્સે હતો ને અજાણતા જ એના કારણે હું તને બોલ્યો. મારે આવું નહોતું કરવા જેવું. સાચું કહું ને પૃથ્વી, તો હું તને જોઉં છું ને તો મને મારો પિન્ટુ યાદ આવે છે. એકદમ તારા જેવો જ હતો. તું આ ઘરમાં છે તો મને એવું લાગે છે કે પિન્ટુની જગ્યા પુરાઈ ગઈ છે. તમે તારી સાથે જ પારકા જેવો વ્યવહાર કર્યો. આમ સોરી ભાઈ, બટ મારા માટે તું મારા ભાઈ જેવો જ છે. મને ખબર છે કે તમે મને ભાઈ જ માનો છો. અને સાચું કહું ને તો તમે જે ગુસ્સો કર્યો એનાથી મને સહેજ પણ ખોટું નથી લાગ્યું. પણ તમે અને મમ્મી જે ઝઘડ્યા ને એ વાતથી મને બહુ જ દુઃખ થયું છે.